ભારત સરકારે ચીનમાં બનેલી 118 મોબાઈલ એપ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે, જેમાં ગેમિંગ એપ પબજીનો પણ સમાવેશ થાય છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે આ એપને એટલા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે કારણ કે તે ભારતની સંપ્રભુતા અને અખંડતા, દેશની રક્ષા અને લોક વ્યવસ્થા વિરુદ્ધની ગતિવિધિઓમાં સામેલ હતા. સરકારે જારી કરેલા નિવેદન મુજબ આ પગલાથી ભારતના કરોડો મોબાઈલ અને ઇન્ટરનેટ યુઝર્સના હિતોની રક્ષા થશે. આ નિર્ણય ભારતના સાયબર સ્પેસની સુરક્ષા અને સંપ્રભુતાને સુનિશ્ચિત કરવાના ઇરાદાથી લેવામાં આવ્યો છે. નિવેદન મુજબ ભારત સરકારને આ એપ્સ અંગે જુદા જુદા સ્ત્રોતો દ્વારા ફરિયાદો મળી રહી હતી, જેમાં એવા રિપોર્ટ્સ હતા કે એન્ડ્રોઇડ અને આઈઓએસ ઉપર ઉપલબ્ધ કેટલાક મોબાઈલ એપ્સ યુઝર ડેટાને અનધિકૃત રીતે ચોરી કરીને ભારત બહાર સર્વરમાં મોકલી રહ્યા હતા. ભારત સરકારે આ પહેલા જૂનમાં ચીન સાથે જોડાયેલી 59 એપ્સ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, તેમાં ટિકટોક પણ સામેલ હતું. ગયા વખતે 59 ચીની એપ ઉપર પ્રતિબંધ કરવાનો નિર્ણય ગલવાન ઘાટીમાં 15 જૂનના ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપના કેટલાક દિવસ બાદ લેવામાં આવ્યો હતો, જેમાં ભારતના 20 સૈનિકોના મોત થયા હતા. ચીનની વધુ 118 એપ બેન કરવાનો નિર્ણય પણ એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર તણાવના સમાચાર આવ્યા છે. ભારતે ચીન પર આરોપ લગાવ્યો છે કે ગલવાન ઘાટીમાં થયેલા સંઘર્ષ બાદ તણાવને દૂર કરવાના પ્રયાસો વચ્ચે ચીને ફરી એકવાર એલઓસી ઉલ્લંઘન કરવાની નિષ્ફળ કોશિશ કરી છે. જો કે ચીને આ વખતે ઇનકાર કરતા કહ્યું છે કે ભારત ઉશ્કેરવાની હરકત બંધ કરે અને પોતાના સૈનિકોને તત્કાળ પરત બોલાવે, જેમણે ખોટી રીતે એલઓસીનું ઉલ્લંઘન કર્યું છે.